ના સમાચાર થરાદ થી. થરાદ માં ભારતીય કિસાન સંઘ દ્વારા જેટકો કંપની ને આપ્યું આવેદન પત્ર. ખેડૂતોને વીજળી બાબતે પડતી હાલાકીને લઈને કિસાન સંઘે આપ્યું આવેદન પત્ર. એજી લાઇન્સમાં છેલ્લા 10 દિવસથી અનિયમિત મળતી વીજથી ખેડૂતો પરેશાન. થરાદ 66 કેવીની કચેરીએ 42 સંખ્યામાં ખેડૂતો સાથે આવેદન પત્ર આપી કરી ઉગ્ર રજૂઆત. હાલમાં ઉનાળો સિઝનમાં પિયત માટે ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી અને બીજી બાજુ વીજ પુરવઠો ટાઈમસર ન મળતા ખેડૂતો રોષે ભરાયા. જો તંત્ર દ્વારા વીજ પુરવઠા બાબતે યોગ્ય નિર્ણય નહીં લે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ઉચ્ચારી ચીમકી. થરાદથી નયન ચૌધરીનો રિપોર્ટ. આજે તારીખ 16/3/2022 પરદેશમાં એવું નક્કી કર્યું કે દરેક જેટકો કંપનીમાં આવેદન પત્ર આવ્યું. જેટકો કંપની 15 દિવસથી લાઇટ નતા, ત્યાં ઊભા થઈ ગયા છે. ખેડૂતોને ખેતીમાં પૂરતી લાઇટ મળતી નથી. અધિકારીઓને પૂછતી હોય કે ઉપરથી કાપશે. આવેદન પત્ર આવે અને જે તે થાય તે કરવું. એ લોકો કોઈ જવાબ નહીં, સરસાઈ ન મળે તો આગળ આંદોલન પણ છેડવું. અત્યારે હું સરકારને એમ એટલું કહેવા માંગુ છું કે જો ઇન્ડસ્ટ્રીયલમાં 24 કલાક લાઇટ મળતી હોય તો ખેડૂતને રાત્રે ટિફિન મળે. ખેડૂત આખા દેશનો દાતા છે, એ અન્નદાતા છે. આમ કહે ખેડૂત જગતનો તાસ છે તો ખેડૂત જગતનો તાસ છે. ખેડૂતને રાત્રે શું વારો આવે છે? આવો ભૂગોળ. આ સરકારની બેવડી નીતિ છે. આ સરકાર ખેડૂતોને ડબલને બદલે પાયમાલ કરવાની એની નીતિ છે. અને જો આવી નીતિ સરકાર રાખશે તો સરકારને પણ 2022 તૈયાર રહેવું પડશે. ખેડૂતો હવે એવા નથી એ કે જે પહેલાં હતા એને ચલાવી લેતા અને ઉલું બનાવી બની રહેતા. હવે ખેડૂતો બનવા માટે તૈયાર નથી. હું ભારતીય કિસાન સંઘ જિલ્લા ઉપપ્રમુખ કોંજીભાઈ કાળાભાઈ પટેલ. આજ દેશ બધા ખેડૂતો ભેગા થયા અને આ સરકાર વારે ઘડીએ લાઇટ માટે ખેડૂતોને કુડાવે, કુણીએ ગોળસો ટાણે અને નક્કી કરીને બેસી કે આ અમે મારી દુકાનો છે પણ આ ફેરે એમની દુકાનો ઉઠી જવાની. આખા ગુજરાતમાંથી પંજાબ જેવી એની ખેતી થવાની હતી તો આ મોલું કહે તો નિરાકરણ નીકળે તો પંજાબમાં ચેન્ની સાહેબ હારે એમ આ લોકોના ખુદ મુખ્યમંત્રી વારશે. આ માટે આવે તો જનતા તૈયાર છે અને મને વારે ઘડીએ આ ડફોલ બનાવે. ઘરેક ઓલું બતાવે, ઘરેક ઓલું બતાવે. અમારે એમની યોજના એક દૂધી ધરતી ઉપરથી બધી બંધ કરે. એક મને લાઇટ ને પાણી, વીજળી બે અને પાણી આપે. જય જય જવાન, જય કિસાન, શહીદો અમર રહો. આજે 16 અમે બધા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી. 8 કલાકના બદલે 6 કલાક આપવામાં આવે છે. 6 કલાકમાંથી સમયસર વીજળી નથી મળતી. 2 વાગે રાત્રે આપે તો ફરી પાછી સવારનો 8 વાગે આપે. જો એમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં એક જ ધારી સતત 8 કલાક વીજળી આપવામાં આવે અને એમાં વારંવાર ટીપ કરવામાં ના આવે, અને જો વારંવાર ટીપ કરવામાં આવે તો ખેડૂતોને મેસેજ દ્વારા જાણકારી આપવામાં આવે કે આજે આ લાઇટનો કાપ છે અને 8 વાગે તમને લાઇટ આપશે નહીં.